નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ નિમિત્તે ધાગંદાના યુવાનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કેશોદમાં વાઘેશ્વરી મંદિરે શાકભરી નવરાત્રીની ઉજવણીનો પ્રારંભ. ધાનેરાના પત્રકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ ગલચર દ્વારા અનોખી રીતે દીકરી દિવસની ઉજવણી કરી. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર સામૂહિક આરોગ્ય કેન્દ્રની બે દરકારી ઓક્સિજન પ્લાન્ટ ચાલુ જ નથી કરાયો. દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે આજે આયુષ્યમાન કાર્ડની કામગીરી બાબતે તાલીમ આપતો ગ્રામ્ય વિસ્તારના વીસીઓનો કાર્યક્રમ યોજાયો. ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી પક્ષીઓને બચાવ, પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. વલસાડ એલસીબી ટીમે ઉમરગામના મલાવ ગામ પાસેથી બે રીઢા આરોપીઓને ઝડપી પાડી 6 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વને આડે 2 દિવસ બાકી છે ત્યારે પ્રાંતિજ બજારમાં પતંગ રસિકોની કીડિયારાની જેમ ભીડ જોવા મળી હતી અને પતંગ દોરીની ખરીદીની સાથે અન્ય ખરીદી પણ કરતા જોવા મળ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ભાજપ શહેર મંડળ તથા ભાજપ યુવા મોરચા દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુર ચોકડી ઉપરથી ચાઇનીઝ દોરીના 10 રોલ સાથે રામપુરના ઈસમને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ એરપોર્ટ જવા માટે સાબરમતી નદી ઉપર વધુ એક બ્રિજ બનશે. જામકંડોરણાના ખેડૂતોએ ટામેટા રસ્તા ઉપર ફેંકી રોષ વ્યક્ત કર્યો. મૂછને કારણે સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલને ડિપાર્ટમેન્ટે પાછા નોકરી પર લેવા પડ્યા. રાજ્યમાં કોરોનાના 7476 નવા કેસ, 3 જિલ્લામાં 1 પણ કોરોનાનો નવો કેસ નહીં. વધારે પૈસા માટે ડોક્ટરે પ્રવેશ ન અપાતા મહિલાએ દવાખાના 12 બાળકને જન્મ આપ્યો. લોનની અરજી નામંજૂર થતા શખ્સે બેંકમાં લગાવી દીધી આગ, પોલીસે કરી ધરપકડ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 24, ઈડર તાલુકામાં 5, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ તાલુકામાં 2-2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. તલોદ અને વડાલી તાલુકામાં 1-1 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા. જિલ્લામાં અત્યાર સુધીમાં 7,350 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી લોકોના મોત નિપજ્યા. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઈડર તાલુકામાં 5 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ખેડબ્રહ્મા અને પ્રાંતિજ તાલુકામાં 2-2 કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે. તલોદ અને વડાલી તાલુકામાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં અત્યાર સુધીમાં 7,350 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી લોકોના મોત નિપજ્યા છે.